બનાસકાંઠામાં વિવાદોથી ઘેરાયેલી દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો છે અને ખાતાકીય તપાસ અને ભ્રષ્ટાચારમાં ખદબદતા કૌભાંડી વૈજ્ઞાનિકને કુલપતિ તરીકે નિમણૂક આપતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. વારંવાર રજૂઆત બાદ પણ આ અંગે કાર્યવાહી ન થતાં હવે લોકોએ યોગાયુક્તમાં ફરિયાદ કરી છે. ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે અને મોટાભાગના લોકો ખેતી સાથે સીધી યા આડકતરી રીતે સંકળાયેલા છે, જેના કારણે ગુજરાત સરકારે ખેડૂતોના હિતની રક્ષા થાય, ખેડૂતોને મૂંઝવાતા પ્રશ્નો સમસ્યાનું નિરાકરણ આવે, કૃષિલક્ષી નવા સંશોધન થાય અને એ સંશોધન થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવતા થાય તે માટે સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટીની રચના કરવામાં આવી છે. પરંતુ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી હવે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને આ બાબતે સરકાર પણ આંખ આડા કાન કરી રહી છે. તાજેતરમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂકને લઈ વધુ એક વિવાદ શરૂ થઈ ગયો છે. આમ તો પોતાના ક્ષેત્રમાં અવ્વલ, હોંશિયાર અને ઈમાનદાર લોકોને બઢતી આપવાનું સરકારી નિયમ છે, પરંતુ અહીં તમામ નિયમોને અને કાયદાઓને નેવે મૂકી ગુજરાત સરકારે કૌભાંડી વૈજ્ઞાનિકને ડૉક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણની કુલપતિ તરીકે નિમણૂક કરી દીધી છે. ડૉક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણ સામે અનેક ખાતાકીય તપાસ ચાલે છે, જેમાં હમણાં યુનિવર્સિટી ખાતે યોજાયેલ વર્ગ 3ની પરીક્ષામાં ગેરરીતિ આત્રી સેટિંગવાળા વિદ્યાર્થીઓને પાસ કર્યા હોવાની ફરિયાદ થઈ છે. નોકરી મેળવવા માટે પણ તેમણે ગુજરાત વીજ નિગમનું બનાવટી પ્રમાણપત્ર બનાવી 15 વર્ષ બાદ રજૂ કર્યું હતું તે પણ ખોટું સાબિત થયું છે. તેમજ ઉદયપુરની PhDની ડિગ્રી પણ શંકાસ્પદ છે. આ સિવાય GTH1 2 સંશોધન ફેલ ગયું હતું, તેમાં પણ તેમની સામે ખાતાકીય તપાસ ચાલતી હતી. 2013-14માં પણ ભરતી કૌભાંડ આચર્યું હતું, તે સમય પણ ભરતી કૌભાંડમાં અત્યારના કુલપતિ ડૉક્ટર રવિન્દ્રસિંહનું નામ જોડાયેલું છે અને તેમાં પણ ભોગ બનનાર વાસુદેવ સિંઘમ નામના વિદ્યાર્થીએ તેમની સામે ફરિયાદ કરી હતી. આ સિવાય તેમની સામે અનેક ખાતાકીય તપાસ ચાલી રહી છે, તેમ છતાં પણ સરકારે તેમની ખોટી રીતે કુલપતિ તરીકે નિમણૂક આપતા હવે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. હું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હળવદ કૃષિ વિદ્યાલય ખાતેથી કૃષિ ડિપ્લોમાનો 2 વર્ષનો અભ્યાસક્રમ કરેલો છે અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં મેં ખેતીવાડી મદદનીશની જાહેરાતમાં પરીક્ષા આપેલી, તેની અંદર ગેરરીતિઓ થયેલી, એટલે ગેરરીતિઓ મૌખિક પરીક્ષાઓમાં થઈ હતી એટલે મૌખિક પરીક્ષાની અંદર અમે માહિતી માગેલી અને માહિતી માગતાની સાથે જે કંઈ અધિકારીઓ હતો એમના સત્તાના પાવર સાથે કે પટેલ સાહેબ અને રવિન્દ્ર ચૌહાણ સાહેબ જે અત્યારે હાલના કુલપતિ છે એ બધા લોકોએ પોતાના મેળવાળા માણસોને સિલેક્ટ કર્યા છે. જે તે સમયના કુલપતિ હતા એમના આસિસ્ટન્ટ પન્નાલાલ કરીને હતા, એમના છોકરા જયેશભાઈનું પણ સિલેક્શન કરેલું, આવી રીતે લાગતા વળગતાઓના સિલેક્શન કરેલા અને અમને લોકોને અન્યાય કરેલો જે સત્તાનો દુરુપયોગ કરી અને મારી જે માગણીઓ છે ગવર્મેન્ટની અંદર એના વિરુદ્ધ કાર્યવાહી કરે છે અને એ જે મેં જે કંઈ માહિતી માગી છે એ પૂરતી માહિતી મને મળતી નહીં અને સત્તાનો ગેરઉપયોગ કરીને રેકર્ડ દબાવી દેવામાં આવે છે અને આ રીતે એ દુરુપયોગ કરે તો આવા લોકોને પદ ભ્રષ્ટ કરવા જોઈએ. આ દરમિયાન એ પહેલાં ખેતીમંદિર 2013-14ની અંદર ખેતીમંદિરની ભરતી થઈ હતી, તેની અંદર લેખિત પરીક્ષા અને લેખિત પરીક્ષાની અંદર ગડબડ થયેલી હતી એ બાબતે સિંધવે માહિતી માગી હતી અને એના અનુસંધાને માહિતીના આધારે તપાસ કરાતો ડૉક્ટર કે પટેલ, ડૉક્ટર ડીજે પટેલે કમિટીએ રિપોર્ટ આપ્યો હતો. એમાં 35 નંબરના પુરવણીમાં મેં RTI માહિતી માગતો, 35 નંબરની પુરવણીમાં ગેરરીતિઓ થયેલી હતી અને અક્ષરો બીજા હતા, એફિશિયલ કરવાનો એમને ભલામણ કરી હતી, પણ ડૉક્ટર અશોક પટેલે આ બાબતે તપાસ કરી અને પછી કરવાનું કહ્યું. ત્યારબાદ RM જાનીને રિપોર્ટ તપાસ આપી હતી, એ તપાસમાં પણ RM ચૌહાણ સાબિત થતા હતા. RM ચૌહાણના વિરુદ્ધમાં પેપર સંચાલક તરીકે જે જવાબદારી હતી એમના ઉપર આક્ષેપ થયેલા છે બોર્ડના એ રિપોર્ટના આધારે, બરાબર. ત્યારબાદ 2021માં પણ ખેતીમાંથી કંઈક ભરતી ચાલી એમાં પણ કંઈક ગડબડ થયેલું એવું લાગે છે. કઈ ભરતીમાં 2013-14માં તો એમનું પોતાનું લેખિત પરીક્ષામાં પોતાનું રિપોર્ટ છે, બોર્ડનો રિપોર્ટ છે,
ये इंक्वायरी चाले छे पण ये इंक्वायरी हजी सुधी पूरी थई नथी, कारण के जे पेपरो सुपरवाइजर मॉडरेटर एनी तपास डॉक्टर एम आर प्रजापति ने सौंपी थी पण ये रिपोर्ट हजी सुधी आयो नथी। त्यारबाद सरकारे पण आ वाइस चांसलरनी निमणूक वखते सच कमिटी में आ बधुं तपास माटे कागळो विभागमांथी लखवामां आव्या हता, पण हवे एनो रिपोर्ट थयो कि ना थयो ए मने ख्याल नथी। हाल जे भरती थई एमां पेपरना न्यूज़पेपरना आधारे કે કોમ્પ્યુટરમાં કંઈક ગડબડ થયું છે એવા મેસેજ સમાચાર મને મળેલા હતા, અને પેપર કટિંગના આધારે કંઈક ખેતી મંત્રી અને કે એગ્રીકલ્ચર ઓફિસરમાં ખેતી અધિકારીની ભરતીમાં કંઈક ચાલે છે, હાલ પ્રક્રિયા સ્થગિત થઈ છે, એનું જે શું કહેવાય મેરિટ લિસ્ટ મૂક્યું છે એના બાદ નામજોગ મૂક્યું નથી અને પ્રક્રિયા ત્યાં અટકાઈ ગઈ છે। હાલના કૃષિ હા કુલ સચિવને કુલપતિશ્રીને 2013-14 પણ તપાસમાં એમનું આવતું, એમનું તુવરમાં કૌભાંડમાં એમનું નામ આવતું હતું, ખેતીમાં આમાં આવતું હતું, અને એમના સર્ટિફિકેટ બાબતમાં પણ એમના આક્ષેપો સચ કમિટીના રિપોર્ટમાં છે, અને એ રિપોર્ટના આધારે સરકારે કાર્યવાહી કરી નથી, નિમણૂક આપી છે, એ નિમણૂક ગેરકાયદેસર છે। આ ડોક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણના કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને ખેડૂતો તેનો ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે। તેમના વિરુદ્ધ અનેક લોકોએ તેમની કર્મચારીએ પણ લોકાયુક્તમાં ફરિયાદ કરી છે અને ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે, તેમ છતાં પણ સરકારે આ તમામ બાબતોને અવગણીને તેમને શા માટે કુલપતિ બનાવ્યા હશે તે પણ એક સવાલ થાય છે। કારણ કે જ્યારે કુલપતિની નિમણૂક કરવાની હતી ત્યારે લિસ્ટમાં 3 વ્યક્તિઓના નામ હતા અને બાકીના 2 લોકો સામે એક પણ ફરિયાદ ન હોવા છતાં પણ શા માટે આ ભ્રષ્ટાચારીને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા હશે તે મામલે પણ તટસ્થ તપાસ થાય તેવી અરજદારની માંગ છે। અત્યારે જે કુલપતિ તરીકે રવિન્દ્ર ચૌહાણને મૂક્યા છે, પહેલાં તો એ માણસ છેકથી ભ્રષ્ટાચાર સાથે ખરડાયેલો છે, અગાઉ પણ એને ઘણા ભ્રષ્ટાચાર કર્યા, તુવેરનું જે સંશોધનવાળી મેટર છે તો તુવેરવાળો જે સંશોધન છે એકદમ નિષ્ફળ ગયેલું છે, એના ઉપર ઇન્કવાયરી બી ચાલુ છે, અને ખરેખર સરકારની અંદર સચ કમિટીનો નિયમ એવો હતો કે જેના પર ઇન્કવાયરી ચાલુ હોય એ માણસને કાયદેસર રીતે વીસી કે વાઇસ ચાન્સલરની પોસ્ટ ઉપર બેસાડી શકાય નહીં, પણ છતાં પણ એને પોતાની લાગવગથી કે પૈસા જે સામ દામદંડે જે બધી રીતે કરી અને ખોટી રીતે એને નિમણૂક આપી છે વાઇસ ચાન્સલર બન્યા પછી એને હમણાં જે ભરતી થઈ છે ભરતીમાં પણ કૌભાંડ થાય, ખરેખર એનું જે તમે લિસ્ટ હોય જ્યારે સ્ટુડન્ટ એક્ઝામ આલી લે ત્યારે એના પછી એક મિનિટની અંદર કોમ્પ્યુટરમાં એનું રિઝલ્ટ આવી જાય, એની આ લોકો રિઝલ્ટ કોઈને આપીને રિઝલ્ટ રાતે મોડે બનાવ્યું છે, એની અંદર ઉમેદવારના નામ નથી લખે, ખાલી ઉમેદવારનો એનો જે આઈડી નંબર અને સામે માર્ક્સ મૂકી દીધા, એક પેજની અંદર ઉપર 2 માર્ક્સ મૂક્યા તો છેલ્લે 2 માર્ક્સ મૂક્યા, એટલે આની અંદર સંપૂર્ણ કૌભાંડમાં બી સેટિંગ હતું, પૈસાથી લેવડ દેવડ થઈ છે, વાઇસ ચાન્સલર પોતે જે એમને જ્યારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મૂક્યું બીજ નિગમનું કે પોતે 1985ની અંદર બીજ નિગમની અંદર 2 મહિના માટે નોકરી કરી હતી અને એનું સર્ટિફિકેટ 1998માં એમને લાવ્યા છે અને 2013માં એમણે રજૂ કર્યું હતું, પણ એ ખરેખર સર્ટિફિકેટ ખાવ ખોટું છે, અને એ સર્ટિફિકેટ જે તે ટાઈમે કોલેજના પ્રિન્સિપલની અંદર હતા ત્યારે એમણે પ્રિન્સિપલની પોતાની ચેમ્બરમાં બેસી અને પોતે ટાઈપ કરીને સર્ટિફિકેટ બનાવી અને ગવર્મેન્ટમાં મૂક્યું છે, બીજ નિગમની અંદર આરટીઆઈ બી કરીને બીજ નિગમે એવું બી કીધું છે કે આવું કોઈ અમે 1985 માંડી અને 31/12/2020 સુધી જેટલા સર્ટિફિકેટ આપ્યા એની અંદર 6 કે 7 કેન્ડિડેટને આ લોકો સર્ટિફિકેટ આપ્યા છે અને એની અંદર રવિન્દ્ર ચૌહાણને કોઈ સર્ટિફિકેટ આપેલ નથી એવું બીજ નિગમે પણ લેખિતમાં મને આપ્યું છે, એટલે આજે સર્ટિફિકેટ રજૂ કરે છે એ પણ એકદમ ખોટું છે અને એમની નિમણૂક પણ ખોટી છે, માટે સરકારને સ્વાગત મારી એક નમ્ર અપીલ છે કે આ યુનિવર્સિટી આટલા કરોડો લાખો રૂપિયાના ખર્ચે કરી બનાવી છે, જે સંશોધન માટે બનાવી છે શિક્ષણ માટે બનાવી છે, પણ શિક્ષણની અંદર આવા જો ભ્રષ્ટાચારી લોકોને બેસાડી દે, ભ્રષ્ટાચાર એમના આવ્યા પછી પણ એમને દરેક જગ્યાએ એમના પોતાના જુનિયર સિનિયરોનો હોદ્દા છોડીને જુનિયર માણસોને અમે પોતાનું મન ફાવે તો દરેક જગ્યાએ વહીવટમાં બેસાડી દીધા છે અને ખોટું કરવા માટે જ બેસાડીને આ વહીવટ ખરેખર ખોટો કરે છે, તો સરકારને નમ્ર અપીલ છે કે આમના ઉપર કાયદેસર કાર્યવાહી એમને તરત ફરજમાંથી મુક્ત કરવા અને જે જૂની તપાસ હોય એમની જે બંધ કરી દીધી છે એને ફરી ચાલુ કરવી। મહત્વની વાત એ છે કે તુવેર સંશોધનમાં 2013-14ની પરીક્ષામાં ગેરરીતિ મામલે કુલપતિ ડૉક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણ સામે જે તપાસ ચાલતી હતી તે આ બંને કેસમાં ચાર્જશીટ રજૂ કરી દેવાઈ છે, વળી આ તમામ બાબતો સરકાર જાણતી હોવા છતાં પણ તેમની કુલપતિ તરીકે નિમણૂક કરી દેતા આ કેસમાં સરકારની પણ મેલી મુરાદ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એક વૈજ્ઞાનિક તરીકે ડૉક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણ જ્યારે આટલા કૌભાંડ આચરી શકતા હોય તો પછી હવે કુલપતિ બન્યા પછી કૌભાંડોની હારમાળા સર્જી દેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી।